રાજપીપળા ખાતે જિલ્લા કલેક્ટર ડીએ શાહના માર્ગદર્શન હેઠળ નોંધાનાનો આધાર પ્રોજેક્ટ અંતર્ગત દિવ્યાંગ લાભાર્થીઓને એસટી બસની મુસાફરીનો મફત પાસ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તો દિવ્યાંગો એસટી બસમાં વિવિધ ધાર્મિક સ્થળોએ તેમજ અન્ય સ્થળોએ મુસાફરી કરી શકે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા તાત્કાલિક અસરથી પાસ ઇસ્યુ કરી આપવામાં આવ્યા હતા। રાજપીપળા લીમડા ચોકમાં હું રહું છું। મારા મમ્મીને લાસ્ટ 4 યર્સથી માનસિક રીતે થોડો પ્રોબ્લેમ છે તો અમે સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવી હતી તો ત્યાંથી મેડિકલ સર્ટી આપ્યું અને એના દ્વારા સમાજ સુરક્ષા ઓફિસમાંથી બસ પાસ મળી અને એ મળ્યું તો એમાંથી ઓલ ગુજરાતમાં જ્યાં પણ મુસાફરી કરવી હોય ત્યાં ફ્રી મુસાફરી થઈ શકે અને જે બીજું લારીનું ફોર્મ હતું તે ભર્યું છે એમના માટે હું રોજગાર પૂરો કરવા માટે તો એમને લારીની સુવિધા પણ મળશે। નર્મદા જિલ્લામાં કલેક્ટર સાહેબની ખૂબ મહેનત સાથે એનજીઓ સહયોગથી અમને નોંધારાનો આધાર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેમાં ગરીબ દર્દીઓ જેના પાસે કોઈ સાધન સહાય ના હોય ખાવાના વ્યવસ્થા ના હોય એવા લોકોને એમાં નોંધણી કરવામાં આવેલ છે અને સર્વે કરીને એ લોકોને તમામ જે સરકારી સહાયો છે એ બધું પૂરતી જેટલી કોશિશ થઈ શકે એટલો વહેલો તકે આપવામાં આવે છે। હું સિવિલ સર્જન છું એટલે મારા ભાગમાં દિવ્યાંગ સર્ટિફિકેટ આપવામાં આવે છે એમાં 3 દર્દીઓ નવા શોધાયા છે જેના પાસે એટલી ઉંમર હોવા છતાં એ લોકોને સર્ટિફિકેટનો લાભ મળેલ ન હતો અને એ 3 જે લાભાર્થી છે એ માનસિક વિકલાંગતા ધરાવે છે અને 3 90% સર્ટિફિકેટ અમારી તરફથી આપવામાં આવેલ છે। ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો, ડૉક્ટર જાતે ફિલ્ડમાં ગયેલા છે, એક દર્દીને તપાસ કરવામાં આવેલી અને પછી સર્ટિફિકેટ આપવામાં એ લોકોને ટકાવારી લખી આપી પછી UDID પોર્ટલ પર અમે રજિસ્ટ્રેશન કરીને સર્ટિફિકેટ કાઢવાની પ્રોસેસ અમારી કક્ષાથી કરવામાં આવેલ છે અને 3 નવાને પણ અમે સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીધા છે। પત્રેના નર્મદા જિલ્લામાં નોંધારાનો આધાર પ્રોજેક્ટ જિલ્લા વહીવટી તંત્ર અને NGOના સહકારથી ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે જે અંતર્ગત સમાજ સુરક્ષા કચેરી દ્વારા માન્ય કલેક્ટર સાહેબશ્રીની માર્ગદર્શન અને સૂચના મુજબ નોંધાયેલ દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ કચેરીની યોજનાનો લાભ આપવામાં આવેલ છે જે અંતર્ગત દિવ્યાંગ બસપાસ, દિવ્યાંગ સાધન સહાય યોજના, સ્વરોજગારી કીટ અને દિવ્યાંગ પેન્શન સહાય યોજનાનો લાભ આપવામાં આવેલ છે। હાલ સુધી કુલ 18 દિવ્યાંગ લાભાર્થીઓને બસપાસ આપવામાં આવેલ છે જે અંતર્ગત નોંધારાના અંતર્ગત નોંધાયેલ દિવ્યાંગ લાભાર્થીઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં વિનામૂલ્યે બસમાં ગુજરાત સરકારની દરેક બસમાં મુસાફરીનો લાભ લઈ શકશે। વધુમાં નોંધારાના આધારનો અંતર્ગત નોંધાયેલ દિવ્યાંગ લાભાર્થીઓ પૈકી 6 લાભાર્થીઓને દિવ્યાંગ પેન્શન સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે જેમાં દર મહિને તેમને જીવન નિર્વાહ કરવા માટે 1000 રૂપિયાનું માસિક નાણાકીય પેન્શન આપવામાં આવે છે। દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત નોંધારાના આધાર પ્રોજેક્ટમાં નોંધાયેલ દિવ્યાંગ લાભાર્થીઓ પૈકી 16 લાભાર્થીઓને સ્વરોજગાર કીટ આપી તેમને પગભર કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે। તાજેતરમાં સર્વે કરાયેલ પૈકી નવા ઓળખાયેલ દિવ્યાંગ લાભાર્થીઓને માન્ય કલેક્ટર સાહેબ શ્રી DSR નર્મદાની સૂચના અને માર્ગદર્શન મુજબ તાત્કાલિક અસરથી બસપાસ, પેન્શન સહાય અને સ્વરોજગારી કીટનો લાભ આપવામાં આવેલ છે।